વર્તણૂક ડોમેસ્ટિક બિહેવિયર સ્વતંત્ર જીવન જીવવા માટે તેમજ વર્ક પ્લેસ પર સમયસર પહોંચવા માટે ઘરેલું કાર્ય કુશળતા હોવી ખૂબ જ જરૂરી છે ઘર તેમજ કાર્યસ્થળની સ્વચ્છતા રાખવી કપડાં ધોવા વાસણ માંજવા કપડાને ઈસ્ત્રી કરવી ચા કોફી શરબત બનાવવું રસોઈ બનાવવી ટિફિન ભરવું જરૂરી સામાનની ખરીદી કરવી ટેલિફોન ઉપર સંદેશાની વ્યવસ્થિત આપલે કરવી આ બધી જ ટ્રેનિંગ વ્યવસાય પૂર્વેક કરવી ખૂબ જ જરૂરી છે તો ટેલિફોન ઉપર વાતચીત જો વ્યવસ્થિત કરતો થશે બાળક તો જ્યારે બાળક સમજણ વધશે બાળક એકવીસ વર્ષનો થશે ત્યારે એને આપણે કોઈ એવી વોકેશનલ જગ્યાએ મૂકી શકીએ ઓપરેટર તરીકે કે જ્યાં બાળક ટેલિફોનના સંદેશાની આપલે કરી શકે બાળક પોતાનું કામ બધું જ જાતે કરતો થઈ જશે તો એ વર્કપ્લેસ ઉપર સમયસર પહોંચી જશે અને સમયસર રીતે પોતાનું કામ શરૂ કરશે બાળકને એ પણ શીખવવાની જરૂર છે કે કામ સમયસર શરૂ કરવાનું અને કામ સમયસર પૂરું કરવાનું તો આ બધી જ ટ્રેનિંગ જે ડોમેસ્ટિક ટ્રેનિંગ છે એ બાળકને એકદમ ચોક્કસપણે આપણે શીખવવી જોઈએ જેનાથી બાળક પોતે સ્વતંત્ર થઈ શકે ત્યાર પછી છે હલનચલન તેમજ હાથની કાર્યક્ષમતા મોબિલિટી એન્ડ હેન્ડ ફંક્શનિંગ વ્યવસાય પૂર્વે યોગ્ય શારીરિક હલનચલન હોવું ખૂબ જ જરૂરી છે સ્વતંત્ર રીતે અવરજવર કરવી સીડી તેમજ ઢાળવાળી જગ્યા ઉપર સરળતાથી આવન જાવન કરવી પ્રવાહી પદાર્થોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો ધારદાર સાધનો વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખવું આંખ અને હાથનો યોગ્ય સમન્વય હોવો કોઈ પણ કાર્ય કરતી વખતે કોઈ પણ વોકેશનલ કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી વખતે હેન્ડ કોર્ડિનેશનનું હોવું ખૂબ જ જરૂરી છે તો હેન્ડ કોર્ડિનેશન સારું થાય તે માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ સ્પેશિયલ ટીચર જાણતા હોય છે તો આ તમામ પ્રવૃત્તિઓ આપણે બાળકને નાનપણથી જ કરાવવી જોઈએ જેથી કરીને નાનપણથી જ બાળકનો આંખ અને હાથનો યોગ્ય સમન્વય થઈ શકે છે જરૂર મુજબ સહાયક સાધનનો ઉપયોગ કરવો જેમ કે ચેર છે સ્ટીક છે કેલિપર્સ છે જો બાળકને જરૂર હોય તો આ બધા જ સાધનોનો યોગ્ય ઉપયોગ કરતાં આપણે બાળકને શીખવવું જોઈએ આપણે જાણતા હશો તમે કે એડપ્ટેશન એ આપણા ફિલ્ડનો એક ખૂબ જ સુંદર શબ્દ છે જો બાળક ખૂબ જ પ્રયત્ન કરવા છતાં એ વસ્તુ નથી કરી શકતો બાળક સ્વતંત્ર નથી ચાલી શકતો તો એને કેલીપર્સ કે વ્હીલચેર આપવામાં કંઈ જ વાંધો નથી હોતો તો એડપ્ટેશન આપણે રાઇટિંગમાં પણ આપી શકીએ એડપ્ટેશન આપણે રીડિંગમાં પણ આપી શકીએ એડપ્ટેશન આપણે મોટર સ્કિલ ડેવલપમેન્ટમાં પણ આપી શકીએ કોઈપણ પ્રકારની તાલીમ વખતે ટોયલેટ ટ્રેનિંગમાં પણ આપણે બાળકને સહાયક સાધન ચોક્કસ આપી શકીએ છીએ સઘન તાલીમ આપવા છતાં બાળક આમાં મુશ્કેલી અનુભવે છે તો બાળકને એડપ્ટેશન આપવું જોઈએ યોગ્ય એડપ્ટેશન આપવા માટે આપણે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને એડપ્ટેશનના ઉપયોગથી બાળક સ્વતંત્ર થઈ શકતો હોય તો એનો ઉપયોગ કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી હોતો ત્યાર પછી જે વ્યવસાયિક કુશળતા ઓક્યુપેશનલ સ્કિલ્સ વ્યવસાયને લગતી જરૂરી કુશળતાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જેમાં સમયનું પાલન કરવું ઘણા બાળકોને બહાર અમે પ્લેસમેન્ટમાં મૂકેલા છે એકવીસ વર્ષ પછી ઘણી જગ્યાએ આપણા બાળકોને સમાજમાં સ્વીકારતા લોકો થયા છે પોતાની ઓફિસમાં ધંધામાં આ બાળકોને જોબ આપવા લાગ્યા છે તો આ બાળકોને જ્યારે જોબ આપે છે ત્યારે બાળક જો યોગ્ય સમયનું પાલન ન કરે તો એ એની નોકરી કે એનું કામ લાંબા સમય માટે ચાલતું નથી માટે સમય પાલન એ શીખવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ સ્વતંત્ર મુસાફરી રોજે રોજ બાળકને કોઈ મૂકવા જાય કોઈ લેવા જાય એ શક્ય નથી કારણ કે હવે તે બાળક નથી હવે બાળકમાંથી એ ધીરે ધીરે યુવાન તરફ આગળ વધી રહ્યો છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય એને સ્વતંત્ર મુસાફરી કરવાની તાલીમ આપણે આપવી જોઈએ શક્ય હોય તો બસમાં રિક્ષામાં સ્કૂટર પર સાયકલ પર આપણે ખૂબ જ સલામતીનું અને માતા પિતાની સહમતિ લઈ અને આ પ્રકારની ટ્રેનિંગ આપવી જોઈએ સમયસર કાર્ય શરૂ કરવું કોઈ પણ કાર્ય જ્યારે ઓફિસમાં એ કરે અથવા તો વોકેશનલમાં એ તાલીમ લેતો હોય એ વખતે જે ગોલ જે કામ એને આપવામાં આવ્યું છે એ સમય મુજબ શરૂ કરે ધીરે ધીરે કામ સમયની સાથે સાથે કરે અને સમય પૂર્ણ થવાની જે ડેડલાઈન આપી હોય કે આ કલાકમાં તારે દસ કોથળી બનાવવાની છે કાગળની તો એ સમયગાળા દરમિયાન એ એનું કામ પૂરું કરે અને સારી રીતે પૂરું કરે એ ખૂબ જરૂરી છે યોગ્ય રીતે કાર્ય પૂર્ણ કરતાં શીખવવું જોઈએ યોગ્ય ગતિએ નહીં કે પાંચ મિનિટમાં જેવું તેવું કામ કરીને સાઈડ પર મૂકી દીધું કે પછી ધીમે ધીમે કર્યું અને સમય બગાડવો એ પણ ન કરવું જોઈએ તો યોગ્ય તાલીમ યોગ્ય રીતે કાર્ય કરવાની તાલીમ આપવી જોઈએ ત્યાર પછી સહકાર સહકાર એ આપણા જીવનનો મુખ્ય અંગ છે આપણે બધા જ સહકાર વગર આગળ વધી શકતા જ નથી આપણા મનોદિવ્યાંગ બાળકોને પણ સહકારપૂર્વક કામ કરતા શીખવવું જરૂરી છે એ લોકો ટીમવર્કમાં કામ કરે લીડરશીપ લેતા થાય એકબીજા સાથે મળીને કામ કરે મિત્રતા કેળવે અને એકદમ હર્યાભર્યા સુંદર વાતાવરણમાં એ લોકો કામ કરે એ જરૂરી છે આના માટે બાળકોને સહકારની ભાવના ઉત્પન્ન કરવી ખૂબ જ જરૂરી છે અને આ ટીમવર્ક કરાવવાથી બાળકોમાં કોઈ પ્રોજેક્ટ વર્ક કરાવી અને સહકારની ભાવના આપણે કરી શકીએ છીએ મિત્રો આ સમય મારે એક વાત આપણે કહેવી છે કે કોઈપણ પ્રકારની જ્યારે આપણે ટ્રેનિંગ આપતા હોય છે ત્યારે એ ટ્રેનિંગનો આપણો ગોલ શું છે એ એકદમ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ એ ગોલ આપણે શીખવવો છે તો એના આપણે સબ ટાસ્ક એટલે કે એક ગોલ શીખવવો છે તો એના માટે કઈ કઈ જરૂરી વાત આપણે બાળકોને શીખવવી પડશે એ આપણે એકદમ ક્લિયર હોવા જોઈએ એનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ પ્લાન જે આપણે બનાવીએ એમાં એ સ્પષ્ટતાપૂર્વક એ પોઈન્ટ્સ આપણે લખેલા હોવા જોઈએ એક પછી એક પોઈન્ટ ઉપર બાળક સાથે આપણે કામ કરવું જોઈએ અને આ કાર્ય કરતી વખતે શક્ય હોય તો રિયલ વસ્તુઓનો આપણે આધાર લેવો જોઈએ જ્યાં શક્ય નથી ત્યાં યોગ્ય ટીચિંગ લર્નિંગ મટિરિયલનો આપણે ઉપયોગ કરવો જોઈએ ટીચિંગ લર્નિંગ મટિરિયલ શિક્ષક પોતે બનાવી શકે વેસ્ટમાંથી બેસ્ટ મટિરિયલ અત્યારે બનતા હોય છે તો આપણે પોતે એ તરફ ધ્યાન આપી અને આપણે સુંદર ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવવા જોઈએ ક્યારેક એવું બને કે ટીચિંગ લર્નિંગ મટિરિયલ આપણે એવા પ્રકારનું બનાવવું છે કે એમાં આપણે બાળકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આવા કોઈ ટીચિંગ લર્નિંગ મટીરિયલ જ્યારે બાળકના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે તે સમયે સહકારની ભાવનાનો ખૂબ સારી રીતે વિકાસ થતો હોય છે કોઈ વસ્તુ એક બાળક લાવે છે કોઈ બીજી વસ્તુ બીજું બાળક લાવે છે આમ બધા બાળકો વસ્તુઓ ભેગી કરી જ્યારે એમાંથી કંઈ નવસર્જન કરે છે અને એ જ નવસર્જનમાંથી પોતે કંઈ શીખતા હોય છે અથવા એને શિક્ષક એના દ્વારા કંઈ શીખવતો હોય છે ત્યારે બાળક ખૂબ જ આનંદ અનુભવતો હોય છે અને એકબીજાના સહકારથી આ વસ્તુ શક્ય બની છે અને એમાંથી બધા જ શીખી રહ્યા છે એનો આનંદ કંઈક અલગ જ હોય છે અને બાળક ખૂબ જ કોન્ફિડન્સ ફીલ કરે છે ત્યાર બધી વસ્તુઓનો દુરઉપયોગ ન થાય એની સમજ કેળવવી જોઈએ ઘણા બાળકો જ્યારે કંઈ કામ કરતા હોય છે ત્યારે બહુ જ વસ્તુઓનો બગાડ કરતા હોય છે ખાસ કરીને ફેવિકોલ હોય વોટર કલર હોય પેન્સિલ હોય રબર હોય સંજો કોઈ પણ વસ્તુ હોય તો એ ન થાય અને સુવ્યવસ્થિત રીતે વસ્તુઓનો ઉપયોગ કરે વસ્તુઓના ઉપયોગ પછી વસ્તુઓને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે પેક કરીને મૂકે જેથી કરીને બીજા દિવસે જ્યારે બાળક આવે ત્યારે એ વસ્તુને સારી રીતે લઈ શકે અને સરસ રીતે એનાથી કામ કરી શકે ત્યારબાદ વડાની સૂચનાનો આદર કરવો તમારા જે વડા છે ઘરમાં જે વડીલ છે માતા પિતા છે કે મોટા ભાઈ છે ભાભી છે કે શાળામાં શિક્ષક છે આચાર્ય છે તો એની સૂચનાનો સંપૂર્ણ રીતે આદર કરવો એની માન મર્યાદાનો ખ્યાલ રાખો આ એક તાલીમ પણ બાળકને આપવી ખૂબ જરૂરી છે બાળક જ્યારે કામ કરવા જાય તો બાળકને વેતન મળે એ ખૂબ જરૂર છે કોઈપણ જગ્યાએ બાળકનું એક્સપ્લોઇટેશન ન થવું જોઈએ તો એની તાલીમ પૂર્વ વ્યવસાયિક તાલીમમાં આપણે એટલા માટે આપવી જોઈએ કે જ્યારે એ કામ કરવા જાય ત્યારે ઘણી વખત એવું જોવા મળે છે કે બાળકને એની શારીરિક ક્ષમતાથી વધારે કામ કરાવવામાં આવે છે ક્યારેક બાળકને જે કામ માટે રાખ્યો હોય એ સિવાયના જ કામ બાળક પાસે કરાવતા જોવા મળે છે ક્યારેક એવું થાય કે બાળક કંઈ સમજતો નથી બસ દયાના ભાવમાં એને થોડા પૈસા આપી દેવાના છે પણ બાળકને એક સાઈડમાં બેસાડી રાખે છે તો આવા અનેક પ્રશ્નો આપણી સામે જોવા મળે છે તો આ પ્રશ્નો ઊભા ન થાય એના માટે કેટલું કામ કરવાનું કેટલા સમયમાં પૂરું કરવાનું એ કામમાં વધારે કષ્ટ પડે એવું હોય કે પોતાનાથી ન થઈ શકે તો એ સામેવાળી વ્યક્તિને જાણ કરવાનું યોગ્ય સમયે એને પૈસા મળે છે કે નહીં જે પૈસા મળે છે એ નક્કી થયા મુજબના મળે છે કે કેમ એ બધી જ વસ્તુઓની સમજણ ધીરે ધીરે આપણે બાળકને આપતા રહેવું જોઈએ આ મનોદિવ્યાંગ બાળકો અઢાર વર્ષ પૂરા કરે તે પહેલાં પૂર્વ વ્યવસાયિક તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે બાળકની ઉંમર તેમજ આવડતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની તાલીમ પ્રી પ્રાઇમરી લેવલથી જ આપવામાં આવે તો જેમ જેમ બાળકો મોટા થતા જાય તેમ તેમ તેની કાર્યકુશળતાનો વિકાસ ઝડપથી અને સારી રીતે કરી શકાય છે પૂર્વ વ્યવસાયિક તાલીમ કોઈ પણ પ્રકારના જેન્ડર બાયસ વગર આપવી જોઈએ ક્યારે એવું ન વિચારવું જોઈએ કે આ તાલીમનો અધિકાર ફક્ત પુરુષોને જ છે કે છોકરાઓને જ છે આ તાલીમનો સંપૂર્ણ અધિકાર સ્ત્રીઓનો પણ છે સ્ત્રીઓને લગતા અનેક પ્રશ્નો આ પૂર્વ વ્યવસાયિક તાલીમમાં આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ સ્ત્રીઓ માટે એટલે કે આ ઉંમરની છોકરીઓ માટે એક અલગ એડીએલ રૂમ હોવો જોઈએ આ રૂમમાં બધી જ છોકરીઓ સાથે મળી અને એમના અંતઃવસ્ત્રો પહેરતા શીખે એમનો પીરિયડ મેનેજમેન્ટ કરે પિરિયડ્સની ડેટ ધ્યાનમાં રાખે ઘરના નાના મોટા કામ કરે કોઈપણ પ્રકારના ખરાબ સ્પર્શ એ સમયે આપણે કેવી રીતે એનો વિરોધ કરવો એ બધી જ તાલીમ મનોદિવ્યાંગ સ્ત્રીઓને છોકરીઓને આપવી ખૂબ જ જરૂરી છે તો આ બધી ઘણી બધી વાતો છે જે આપણે આપણા મગજમાં રાખી અને તાલીમ આપવાની છે મિત્રો એક વાત અત્યારે હું કહીશ કે આટલા મારા કાર્યકાળના અનુભવ દરમિયાન બે પ્રકારના વાલીઓ જોયા છે જેમાં એક પ્રકારના વાલી છે કે જે બાળકોને ખૂબ જ પેમ્પડ કરે છે એટલે કે બાળકને બિચારો જ ગણે છે કે એ બ્રશ નહીં કરી શકે ચાલો મારો ટાઈમ બગડે છે હું એને બ્રશ કરાવું એ નાઈ નથી શકતો હું નવડાઈ દઉં એ ખાઈ નથી શકતો હું એને જમાડી દઉં એમ કરીને નાનપણથી જ બાળકને કોઈ પણ કામ સ્વતંત્ર રીતે કરવા દેતા નથી અને બાળકને ખૂબ જ પેમ્પડ કરે છે જ્યારે આ બાળક અમુક ઉંમરે એટલે કે ચૌદ પંદર વર્ષનો થાય છે ત્યારે બાળક સખત લેઝી થઈ જાય છે બાળકનો શારીરિક શ્રમ બિલકુલ ન હોવાના કારણે બેઠા બેઠા ખાતો હોવાના કારણે એનું શરીર પણ વધી જાય છે ટીવી જોયા કરવાના કારણે એની આંખો પણ ખરાબ થાય છે અને પછી એ બાળક ખૂબ જ આળસું બની જતો હોય છે તો આવું કરવાને બદલે નાનપણથી જ નાના નાના કામમાં બાળકને જોડવો જોઈએ જ્યાં જ્યાં શક્ય છે ત્યાં બાળકની મદદ લેવી જ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે બીજા પ્રકારના વાલીઓ મિત્રો એવા જોવા મળે છે કે જેઓ બાળકને એવું માને છે કે આને કશું આવડતું જ નથી આને શીખવાડવાથી કંઈ ફાયદો જ નથી એટલે નિગ્લેક્ટ કરે છે કે જેમ છે તેમ એને જે કરે છે એ કરવા દે છે એને એ ખાય તો ખાય ના ખાય તો ના ખાય નાઈ તો નાઈ ન નાહ તો કંઈ નહીં એને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી કે હવે આમાં કંઈ સુધારો થવાનો નથી એમ માનીને વાલી એને નિગ્લેક્ટ કરતા હોય છે ખરેખર તો વાલીએ મધ્ય માર્ગ અપનાવવો જોઈએ નહીં કે બહુ વધારે પડતું બાળકને પેમ્પળ કરવું જોઈએ નહીં કે બાળકને બિલકુલ છોડી દેવો જોઈએ કે આ કંઈ શીખી નથી શકવાનું જે થશે એ ભગવાન ઉપર છોડી દેવું તો આવું પણ ના હોવું જોઈએ એટલા બધા લોકો મળ્યા છે બાળકને લઈને કે મોટો થશે બોલતો થઈ જશે મોટો થશે ચાલતો થઈ જશે મોટો થશે બધું જ આવડી જશે તમે ચિંતા ના કરો આમ આવા સાંત્વનો જે એકદમ મિથ્યા સાંત્વન છે આ સાંત્વનોને લઈને વાલીઓ ખૂબ સમય પસાર કરી દે છે ક્યારેક દોરા ધાગા મંત્ર તંત્ર જાપ વિધિ એમાં પણ વાલીઓ ખૂબ જ સમય બગાડી દેતા હોય છે અને જે જરૂરી પાયાનો સમય છે જ્યારે બાળકને ટ્રેનિંગ આપવાની ખૂબ શરૂઆત નાનપણથી થઈ જવી જોઈએ એ થતી નથી અને બાળક મોટો થઈ જાય છે અને પછી તાલીમની શરૂઆત થાય છે તો આવા વખતે આપણે વાલીઓને જ્યારે બાળકો નાના હોય ને લઈને આવે ત્યારે આપણે જ્ઞાન આપવું એ આપણી ફરજ છે થેન્ક યુ સો મચ Thank you.